नमो परिसंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो लोरे सौवसाहुनं ऐसो पंच नमो कारो सर्व पाव पनासनं मंगलानं ससंवेचे पड़वं कोई मंगलं अज्ञान तिमिरंधानां ज्ञानायं जन सलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रगुपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। आज कृपाळुदेव वचनामृत ना स्वाध्याय एम अपने पत्रांक 541 542 वगैरह करीशु। अपने गई वक्त पत्रांक 540 सुधी स्वाध्याय कर्यो हतो। पत्रांक 541 कोनी पर लखायो छे ते स्पष्ट नथी। कृपाळुदेव एना विषे तिथि पण लखता नथी, मात्र अहींया एटलू लख्यू छे के संवत 1951 એટલે ક્યારે લખાયો છે એ પણ સ્પષ્ટ નથી। પણ બહુ મહત્વની વાત છે, પૂરી બે લીટી પણ નથી પણ એટલી બધી અગત્યની મહત્વની વાત કૃપાળુદેવે આમાં લખી છે, આપણે લઈએ છીએ। જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે। જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપનો અનુભવ કરે એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ। અત્યાર સુધી વર્તમાન પર્યાય ને પોતાનું સ્વરૂપ માનતો હતો, હવે એ વર્તમાન પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવી શ્રદ્ધા થઈ ગઈ। અને આ શ્રદ્ધા નિર્વિકલ્પ ધ્યાનમાં થઈ, પછીથી એ શ્રદ્ધા કંઈ જતી નથી। સવિકલ્પ દશામાં એ શ્રદ્ધાને કંઈ મોડું પડી જતું નથી। અનુભૂતિના કાળે તો આનંદ છે નિશ્ચયથી, જેટલી ક્ષણ માટે પણ એવી આનંદની અનુભૂતિ કરે છે, સુખની અનુભૂતિ શાંતિની અનુભૂતિ કરે છે, એટલું ચારિત્ર પણ છે। પછી બહારમાં આવે છે ત્યારે એ અલૌકિક આનંદનું વેદન નથી તો કાંઈ વાંધો નથી, પેલી જે શ્રદ્ધા થઈ છે પોતાને જાણ્યો છે, પોતે જેવો છે એવો જ પોતાને જાણ્યો છે, એ શ્રદ્ધા સતત રહે છે। બહારમાં ઉપયોગ ફરે છે, બહારના કામો બધા થાય છે, તે વખતે પણ પોતે જે છે એનું લક્ષ રહે છે અને એને જે શાસ્ત્રની ભાષામાં શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે। શુદ્ધ ઉપયોગ નથી, ઉપયોગ વારમાં છે, વરના લક્ષે થયો છે ત્યારે પણ પરિણતિ શુદ્ધ છે। એને જ પૂજ્ય ગુરુદેવે જ્ઞાન ચેતના કહી છે, એને કર્મ ચેતના છે, કર્મફળ ચેતના છે, એટલે બહારમાં છે એવી વખતે પણ એને પોતે જે છે એનું સતત ભાન વર્તે છે એમ એને જ્ઞાન ચેતના અને કર્મ ચેતના બંને સાથે હોય છે, એ રીતે ગુરુદેવે પણ સમજાવ્યું છે। એટલે આવી જ્યારે જ્ઞાનીની દશા હોય ત્યારે હવે જગતના બધા પદાર્થોને એ જેમ છે તેમ જુએ છે, બીજી રીતે કહીએ તો દ્રવ્ય દ્રષ્ટિ કરીને જુએ છે,
કોઈ પણ પદાર્થ છે એની પર્યાય, એ પર્યાયથી એ રંજિત નથી થતો. દ્રષ્ટિગોચર જે થાય છે, જે ઇન્દ્રિયો દ્વારા જણાય છે, એ બધું પૂતગળ છે, પૂતગળના સ્કંદ છે. એ બધા પૂતગળના સ્કંદની નવી નવી રચનાઓ થાય, એમાં ફેરફારો થાય, એમાં તૂટે, કટકા થઈ જાય, આવું બધું પણ થાય કોઈ પણ પદાર્થનું વિશે, તો એમાં એને કઈ આશ્ચર્ય નથી થતું. નવી રચના થઈ હોય તોય કઈ આશ્ચર્ય નથી, કેમ કે પૂતગળના સ્કંદ છે અને સ્કંદમાં પરમાણુ ભેગા થવા અને છૂટા પડવા એવો પૂતગળનો સ્વભાવ છે. બીજું તો એને કઈ દ્રષ્ટિમાં આવતું નથી. પણ એ પૂતગળમાં શરીર, તો શરીર પણ પૂતગળ છે, એમાં પણ પરમાણુ આવે છે ને જાય છે, એનામાં ફેરફારો થયા કરે છે, તો એમાંય એને કઈ વિસ્મય લાગતું નથી. એ થાય છે તો થાય છે. એટલે જગતમાં જેટલા શરીરને જે જુએ છે, જે જે પ્રકારના શરીરને જુએ છે, એ બધા ને એ દ્રષ્ટિથી જુએ છે કે પૂતગળના સ્કંદ છે. પણ એની સાથે રહેલો જીવ છે તે ભગવાન આત્મા છે. કોઈ પણ શરીર સાથે રહેલો જીવ એ ભગવાન આત્મા છે, આવી એની દ્રષ્ટિ છે. કેમ કે પોતે પોતાને સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા તરીકે અનુભવ્યો છે, એટલે દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જગતના બધા જીવો એને ભગવાન આત્મા જ લાગે છે. બધાનું પરિણમન સ્વતંત્ર સ્વયં સંચાલિત થઈ રહ્યું છે, કોઈ કોઈના પરિણમન કરાવતું નથી. એ વાતને એને કઈ વારંવાર યાદ કરવી પડતી નથી. પોતાના સ્વરૂપને વિશે પોતે અનંત ગુણનો પિંડ છે એવી વાતે યાદ કરવી પડતી નથી. પોતે જે છે એ સતત રહે છે, એનું ભાન સતત વર્તે જ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થયા પછીથી એનું ભાન સતત વર્તે છે. આવી જયારે દશા હોય ત્યારે એ જ્ઞાની ધર્માત્માને સંયમના પરિણામ આપોઆપ વર્ધે, સંયમના પરિણામ વર્ધમાન થાય, એમાં કોઈ આશ્ચર્ય નથી. હવે એને બહારમાં શું લેવું છે, બહારમાં કઈ વસ્તુમાં એને ઇષ્ટપણું લાગે છે, બહારમાં કઈ વસ્તુમાં સુખ લાગે છે, સાચા સુખનો અનુભવ થયા પછી બહારમાં ક્યાં સુખ લાગે, એમાં લાગે સુખ, એ કઈ પ્રયત્નપૂર્વક કરવું પડતું નથી. સહજ છે, ઠીક છે, જે છે તે છે, એ કઈ મારા સુખનું કારણ નથી, એમ વારે વારે એને લાગે છે. અને ચોથા ગુણસ્થાનની દશામાં સહાનુભૂતિમાં અંતરાય ઘણા પડે. એક વખત સહાનુભૂતિ થાય પછી બીજી વખત નિર્વિકલ્પ અનુભવ થતા ઘણી વાર તો મહિનાઓ નીકળી જાય, તો પણ એને કઈ ઉદ્વેગ નથી, એને તો શાંતિ જ છે, પોતે જે છે તે જ છે. અને જયારે એવો દ્રઢ નિર્ણય છે તો ભવિષ્યની પર્યાય વિશે પણ એને કાંઈ ચિંતા હોતી નથી, એને કોઈ ભય નથી. આવી દશા વખતે પછી સ્વાભાવિક રીતે જગતના બધા જ પદાર્થો કે જેમાં એને હિત બુદ્ધિ કરી હતી, જેમાં સુખની બુદ્ધિ કરી હતી, એ બધું ચાલી જાય, એટલે સંયમ વર્તે છે. અને એ સંયમ વર્ધમાન થાય છે, એનો સંયમ વર્ધમાન થાય છે, એને પડવાનું થાય એવી વાત હોતી નથી. જેમ 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 એ તત્વ વિચારમાં ઊંડો ઉતરતો જાય છે, તેમ તેમ હવે એનો સંયમ વર્ધમાન થાય છે, સંયમ વધતો જાય છે. વ્રત તપ ની પ્રતિજ્ઞા કર્યા વિના જ આપોઆપ એ વ્રત તપ વળી, વ્રત અને તપ બની વળી જાય છે, એની પ્રતિજ્ઞા ન કરી હોય તો પણ. અને પછી તો સહજ રીતે જ એવી પ્રતિજ્ઞા થઈ જાય છે, એટલે કે શ્રાવકની દશા અંગીકાર કરે છે. એ 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે, 12 વ્રતધારી શ્રાવક થાય છે, એટલે સંયમ વર્ધમાન થાય છે. એ વાત સર્વજ્ઞ પરમેશ્વરે કહી છે, એ વાત બરાબર સત્ય છે, એમ કૃપાળુદેવ કહે છે. એમાં અહીંયા મહત્વનું એ છે કે એમ સર્વજ્ઞે કહ્યું છે અને પછી કૃપાળુદેવ એમ કહે છે કે તે સત્ય છે. કૃપાળુદેવ એમ શા માટે કહે, ભગવાને કહ્યું છે ને પછી એમાં એ સત્ય છે એમ કહી અને કૃપાળુદેવ તો પોતાની દશા એ રીતે વર્ધમાન થાય છે એમ કહેવા માંગે છે. એમાં એ ભાવ પડ્યો છે કે એ વાત સત્ય છે.
સંયમ વર્ધમાન થાય છે, એ વાત સત્ય છે. જ્યારે આપણને એવો જ અનુભવ થતો હોય ત્યારે આપણને લાગે કે આ વાત ભગવાનની વાણીમાં આવી હતી, પણ હવે મને લાગે છે કે બરાબર એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. એટલે અહીંયા ઉપદેશની વાત નથી, પણ પોતાના ચિંતવનની વાત છે. કૃપાળુ દેવનું આવું ચિંતવન છે કે જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞે કહ્યું છે, તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એવો સંયમ કેમ થાય છે? તો કે વિચારની તીક્ષ્ણ પરિણતિથી, વિચારણા એવી ચાલે છે માટે તત્વચિંતન એવું થાય છે. પોતાની જે દશા છે એ દશામાં પોતાના સ્વરૂપનું જે ભાન છે એમાં જે પ્રકારે વિચારણા થાય છે, એ વિચારણામાં અન્યનો વિચાર નથી થતો, પરનો વિચાર નથી થતો, તો એ વખતે જે વિચારણા છે, સ્વરૂપના લક્ષે જે વિચારણા થઈ રહી છે, એ વિચારણાને તીક્ષ્ણ વિચારણા કહેવાય, અથવા તો વિચારની તીક્ષ્ણ પરિણતિ કહેવાય. ભારમાં પરનો વિચાર કરીએ છીએ એ નહીં, અને માત્ર સ્વરૂપનો વિચાર જે અનુભવ્યું છે અને પોતે જે છે એનો જ્યારે વિચાર થાય અને એવી પરિણતિ રહેતી હોય તો એને વિચારની તીક્ષ્ણ પરિણતિ કહેવામાં આવે છે. અને આવી વિચારની તીક્ષ્ણ પરિણતિ એ સંયમમાં વૃદ્ધિનું કારણ છે. અને પછી બીજી વાત લખી છે કે બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. બે વસ્તુથી એ સંયમ વધે છે. તેમાં બીજી વાત એ છે કે બ્રહ્મરસ એટલે આત્માનો રસ, પોતે ભગવાન આત્મા બ્રહ્મ, એનો રસ એના પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એના પ્રત્યે વધારે ને વધારે એકાગ્રતા થતા, એની ભાવના થતા, એનો વધારે ને વધારે અનુભવ થતા એ સંયમ વર્ધમાન થાય છે. બે વસ્તુ છે એમાં, વિચારની તીક્ષ્ણ પરિણતિ અને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, વારંવાર એકાગ્રતાથી સંયમના પરિણામ વધે છે. બહુ સરસ વાત છે. એ પછીથી પત્રાંક 542 છે. આ પત્રાંક શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. કૃપાળુદેવ લખે છે, મુંબઈ કારતક સુદ પૂનમ મંગળવાર સંવત 1951. શ્રી સુભાગભાઈને મારા યથા યોગ્ય કહેશો. એટલે આમાં પત્રની અંદર તો જે ક્રમ લખ્યો છે એમાં એમ લખ્યું છે કે સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે, પણ આમાં જે પત્ર વાંચીએ ત્યારે આ રીતે વાત છે કે સૌભાગભાઈને મારા કહેશો. એટલે જ્યાં સૌભાગભાઈ છે ત્યાં જ કોઈ ઉપર પત્ર લખાયો હોય એમ લાગે છે. પાછળ ઇન્ડેક્સની અંદર સૌભાગભાઈ પ્રત્યે એમ લખ્યું છે, પણ છેવટે એ સૌભાગભાઈને એ વાત નિષ્પક્ષતા માટે કદાચ લખાયો હોય. અહીંયા કહે છે કે તેમણે શ્રી ઠાણાંગ સૂત્રની એક ચૌભંગીનો ઉત્તર વિશેષ સમજવા માંગ્યો હતો, તે સંક્ષેપમાં અત્રે લખ્યો છે. એટલે સૌભાગભાઈએ ઠાણાંગ સૂત્રની ચૌભંગીનો ઉત્તર વિશેષ સમજવા માંગ્યો હતો, એ અત્યારે આ ઉત્તર લખ્યો છે. જે ચૌભંગીની સ્પષ્ટતા સૌભાગભાઈએ કૃપાળુદેવ પાસે માગી હતી કે આ કઈ રીતે છે એ સમજાવો, તો એ આ અહીંયા સમજાવવામાં આવી છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો સૌભાગભાઈને સંબોધીને ન લખાયો હોય તો એ પત્ર તો સૌભાગભાઈ માટે છે. સૌભાગભાઈ ઠાણાંગ સૂત્રનો અભ્યાસ કરતા હશે, એમાં એક ચૌભંગી આવી, તો એને સમજવા માટે એમણે કૃપાળુદેવને વિનંતી કરી અને એનો ઉત્તર છે આ. તો એ ચૌભંગીને આપણે લઈએ છીએ. કૃપાળુદેવે જે રીતે સમજાવી છે એ રીતે આપણે પણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક,
પહેલું એક ચાર વાત આવશે ચૌભંગી છે એટલે એટલે પહેલું એક આત્માનો ભવાંત કરે પણ પરનો ન કરે તે પ્રત્યેક બુદ્ધ કે અસોચ્યા કેવલી કેમ કે તેઓ ઉપદેશ માર્ગ પ્રવર્તા આવતા નથી એવો વ્યવહાર છે ચૌભંગીમાં ચાર વાત છે આમાં પહેલો ભંગ એવો છે કે આત્માનો ભવાંત કરે એટલે પોતાના આત્માના ભવ હવે રહે નહીં એવો ભવનો અંત કરે પોતાનો આત્માનો એટલે પોતાનો આત્મા એના અંત કરે પુરુષાર્થ એ રીતે થયું હોય પણ પરનો ન કરે અને તે પ્રત્યેક બુદ્ધ કે અસ્વચ્છા કેવળી એને પ્રત્યેક બુદ્ધ કહેવાય કે અસ્વચ્છા કેવળી કહેવાય સાત ભંગ સાત પ્રકાર કેવળીના કહેવામાં આવ્યા છે તત્વાર્થ સૂત્રની અંદર મોક્ષ શાસ્ત્રમાં એનું વર્ણન છે સાત પ્રકારે કેવળી મુખ કેવળી હોય પોતે એમને એવી ઓમકાર ધ્વનિ હોય એટલે ઉપદેશ પણ ના આપતા હોય અને એવા જે કેવળી ભગવાન પોતે કેટલીક વખત તો આયુષ પણ એટલું વધારે ન હોય છ મહિના કરતા પણ ઓછું આયુષ હોય એટલે સમુદઘાત પણ એમને કરવા બહુ ઓછું આયુષ પણ હોય તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પોતાના ભવનો અંત તો કરે એમને અહીંયા પ્રત્યેક બુદ્ધ કે અસ્વેચ્છા કેવળી ગયા છે અને એ ઉપદેશ માર્ગ પ્રવર્તતા આવતા નથી એવો વ્યવહાર છે એટલે ઉપદેશ આપતા નથી પણ પોતાના ભાવનો અંત કરે છે આ પહેલો ભંગ થયો ચૌભંગી છે ને એમાં ચાર ભંગમાં પહેલો ભંગ આ રીતે કે આવા કેવળી કે જે પોતાના ભાવનો અંત કરે છે પણ પરનો ન કરે અને એ અસોચ્યા કેવળી અથવા પ્રત્યેક બુદ્ધ કહેવાય અને એ ઉપદેશ આપતા નથી એવો વ્યવહાર હોય છે ઉપદેશ આપતા નથી એ કેમ કે એ ઉપદેશ આપવો કે ઉપદેશ ના આપવો એ બંને વાત વ્યવહારની છે એટલે એવો વ્યવહાર એ પછી બીજો ભંગ છે એમાં કહે છે કે એક કે જે આત્માનો ભવાંત ન કરી શકે પોતાના આત્માનો ભવ નો અંત ન લાવી શકે અને પરનો ભવાંત કરે તે અચરમ શરીર આચાર્ય એટલે જેને હજુ અમુક ભવ બાકી છે ભવનો અંત નથી થયો કેવળી નથી થયા કેવળી ન થાય ત્યાં સુધી ભવનો અંત ક્યાંથી થાય પછી ભવ તો બાકી હોય તો જે આત્માનો ભવાંત ન કરી શકે અને પરનો ભવાંત કરે પરનો ભવાંત કઈ રીતે કરે એ વ્યવહાર નહીનું કથન છે કે ઉપદેશ આપે એટલે પેલાને સામા જીવને એમની વાત જીનવાણીનો ઉપદેશ આપ્યો હતો એની વાત એવી બેસી ગઈ હોય અને એ પુરુષાર્થ કરે આ મોક્ષનો માર્ગ બતાવે એટલે એવો પુરુષાર્થ કરે એટલે પેલાનો પુરુષાર્થ એવો ઉપડે એ અપેક્ષાથી વાત કરી છે કે પરનો ભવાંત કરે અને પોતે તો અચરમ શરીરી છે એવા આચાર્ય છે અચરમ શરીરી ચરમ શરીરી એટલે કે જે આ ભવે મોક્ષે જનાર હોય એને ચરમ શરીરી કહેવાય જેને હવે પછી શરીર લેવું ન પડે જન્મ થાય નહીં જે સિદ્ધ થાય તો એ શરીર છેલ્લું શરીર જે છોડે છે એને ચરમ શરીર કહેવાય એટલે આ ચરમ શરીરી નથી એટલે અચરમ શરીરી છે પણ ઉપદેશ કરે છે એટલે આચાર્ય કયા તો કહે છે કે આત્માનો ભવાંત ન કરી શકે અને પરનો ભવાંત કરે એટલે કે વ્યવહારથી તે અચરમ શરીરી આચાર્ય એટલે જેને હજુ અમુક ભવ બાકી છે પણ ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે
એટલે એવો એમનો ઉપદેશ પણ પ્રવર્તે છે. અને એ ઉપદેશને સાંભળી સાંભળનાર જીવ ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે. એમાં એક વાત એ છે કે એમને એવો દ્રવ્ય શ્રુતનો અભ્યાસ છે, જેમ છે તેમ જીનવાણી નો અભ્યાસ થયો છે. એટલે આત્માને વિશે એ જે માર્ગ જે છે તે બરાબર પોતાને યથાર્થ માર્ગ પ્રાપ્ત થયો છે. અહીંયા આચાર્ય લીધા છે ને, એટલે જ્ઞાની છે, એમ પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને આચાર્ય છે તો બીજાને આચાર્ય ઉપદેશ આપે છે, શિષ્યોને પણ ઉપદેશ આપે છે. જીનવાણી નો બરાબર જેમ છે તેમ યથાર્થ ઉપદેશ આપે છે એવા આચાર્ય. તો એમના શિષ્યમાંથી કોઈ શિષ્યને એવો ઉપદેશ સાંભળી અને પુરુષાર્થ એવો ઉપડે કે એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે, એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે ભવનો અંત પણ કરી શકે એવી વાત અહીંયા લેવામાં આવી છે. તેથી તેનાથી ઉપદેશ સાંભળી સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે, કરે જેમ વાત નથી, કરી શકે. આ તો નિમિત્ત કારણ બતાવ્યું છે. કોઈ એવા આચાર્ય હોય તો એમની દેશના સાંભળી અને પેલાને એના પરિણામ ફરી જાય અને એ પોતે ભવનો અંત કરી શકે. અને આચાર્ય તે ભવે ભવાંત કરનાર નહીં હોવાથી તેમને બીજા ભંગમાં ગવેશ્યા છે, બીજા ભંગમાં ગણ્યા છે. આ બીજો ભંગ છે, એની અંદર એમને લીધા છે. તો એ રીતે આવા આચાર્યને બીજા ભંગમાં લીધા. હવે એમાં એક બીજો અર્થ પણ થાય છે, કૃપાળુદેવે લીધો છે, કે આમાં બીજી રીતે પણ વાત થાય છે. એટલે કહે છે કે અથવા કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાન આરાધન કરી પ્રારબ્ધ ઉદયે મંદ ક્ષયોક્ષમથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામી જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા પૂર્વ સંસ્કારથી પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે આ પરોપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, કેમ કે અંધપણે તે માર્ગ કહે છે. બહુ સરસ વાત મૂકી છે. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, એમ વિમાંસતા પૂર્વ આરાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાંત કરે. તેથી નિમિત્ત રૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. જો અહીંયા એમ કહેવું છે કે જે ભવનો અંત કરનારો છે ને, એને તો પૂર્વે એવો પુરુષાર્થ કર્યો છે, એને તો પૂર્વે એવો પુરુષાર્થ કર્યો છે અને અત્યારે વર્તમાનમાં અહીંયા જે ઉપદેશ સાંભળે છે તો એ વખતે એને કઈ જાતિસ્મરણ જ્ઞાન થાય અને કોઈ રીતે એને વસ્તુ ખ્યાલમાં આવે કે જે ઉપદેશક ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશ ખોટો છે, એ ઉપદેશ બરાબર નથી, અને એમ કરતા પોતાને પૂર્વે જે આરાધના કરી હતી એ સત્ય વાત પોતાને અંદરમાંથી આવી જાય. જો ગુરુદેવને અંદરમાંથી આવી ગયો છો, દીક્ષા લીધી ત્યારે જે ગુરુભાઈ વાત કરતા હતા, કેવી વાત કરતા હતા કે કોણ જાણે કેવડીએ જોયું હશે તેમ પુરુષાર્થ થશે. તો હવે હજી તો ગુરુદેવે દીક્ષા લીધી હતી અને એક વર્ષ બે વર્ષ થયા હતા ત્યાં આ વાત આવતી હતી, ત્યાં એક ગુરુદેવ એકદમ એ વાત જયારે આવે ત્યારે કેટલા અપસેટ થઈ જતા હતા. કરી આવી વાત તમે કરો છો, પેલા તો બોલતા ના હતા પણ પછી તો એમણે એ કહી દીધું કે તમે શું વાત કરો છો, કેવડીએ દીઠું હશે એટલા બહુ થશે અને પુરુષાર્થ થશે. જેને કેવડીનો નિર્ણય થયો છે, જે કેવડીને માને છે, કેવડી ભગવાન એ સર્વજ્ઞ છે, એવી સર્વજ્ઞતાને જે સ્વીકારે છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય, એને તો અકર્તા ભાવ આવે. હવે એ વખતે અકર્તા ભાવ આવે એમ બધું નતા બોલતા, પણ એટલું તો જરૂર એમને અંતરમાંથી આવતું હતું કે જેને કેવડી ભગવાનનો નિર્ણય થયો છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય, અને એને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એને વધુ ભાવ હોય નહીં. આખી વાત એ વખતે પણ કહેતા હતા. એ ક્યાંથી આવી હતી વાત? એ પૂર્વનું હતું, એ પૂર્વની વાત આવી હતી.
અને પેલા જે કહેતા હતા એ ઉપદેશ કેવો હતો? એ ઉપદેશ ખરેખર મોક્ષ માર્ગનો ઉપદેશ નહોતો થતો. પણ આમાં એટલો ફેર છે કે એમાં ગુરુદેવ આ ભવે ભવાંત કરી નથી શક્યા. ભવનો અંત થવાનો છે ચાર ભવમાં, પણ એ વખતે પણ એમ થતું હતું. એટલે આ બીજી રીતની એક વાત કૃપાળુ દેવે અહીંયા કહી દીધી છે કે ક્યારેક એવું બને કે જે આ ભવે ભવનો અંત કરે છે એને બીજા પાસેથી વિપરીત વાત સાંભળવા મળી હોય અને એને લાગી ગયું કે ના ના, આવું વસ્તુનું સ્વરૂપ હોય જ નહીં, આમ ન હોય, આ જે વાત કરે છે બરાબર નથી, એ જીનવાણીની વિરુદ્ધ વાત છે, અને એને પછી પૂર્વનો વાત યાદ આવી જાય, ક્યારેક જાતિ સ્મરણ જ્ઞાન પણ થઈ જાય અને કોઈક રીતે, અને પછી કે પોતે પોતાનો પુરુષાર્થ એવો ઉગ્ર ઉપાડી લે કે એને આ ભાવમાં કેવળ જ્ઞાન થઈ જાય. એ વાત અહીંયા લીધી છે. તો આપણે તરીકે વાંચીએ અહીંયા, અથવા જ્યાંથી કહ્યું છે તે બીજી રીતે કહ્યું છે કે અથવા કોઈ જીવ પૂર્વ કાળે જ્ઞાન આરાધન કરી પ્રારબ્ધ ઉદયે મંદ ક્ષયોક્ષમથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામી, જેને માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી. જો પૂર્વ કાળે તેને જ્ઞાન આરાધના કરી છે પણ વર્તમાનમાં પ્રારબ્ધ નો ઉદય એવો છે, એટલે કે લખે છે કે પ્રારબ્ધ ઉદયે મંદ ક્ષયોક્ષમથી, ક્ષયોક્ષમ મંદ છે, વર્તમાનમાં મનુષ્ય થયા છે અને જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળે છે, તો પૂર્વના સંસ્કાર જાગી ઉઠ્યા અને પૂર્વના સંસ્કારથી એ પૂર્વના આરાધનથી એવો વિચાર પામે કે આ જે ઉપદેશક પ્રરૂપણા કરી રહ્યા છે એ પ્રરૂપણા જરૂર મોક્ષનો હેતુ ન હોય, આવો મોક્ષનું કારણ ન હોય, એ જે રીતે મોક્ષ માર્ગ બતાવી રહ્યા છે એ રીતે મોક્ષ માર્ગ ન હોય એવું એને થઈ જાય. પૂર્વે આરાધના કરી હોય ને એટલે, અને પછી કહે છે કે કેમ કે અંધપણે તે માર્ગ કહે છે. એટલે અંધપણે તે માર્ગ કહે છે એટલે કે એ માર્ગ એ ચાલ્યા નથી, માર્ગને જાણ્યો નથી અને એમને વાત કરે છે. અથવા આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે. આવું પણ બનતું હોય છે, ઉપદેશ આપે પણ પોતાના પરિણામ, પોતાના પરિણામ એવા ન થતા હોય, જેવો ઉપદેશ આપે એ પ્રમાણે પોતે પ્રવર્તતો ન હોય. જ્ઞાનીના આચાર સંબંધીની વાત કરે પણ પોતે એ પ્રમાણે પ્રવર્તતો ન હોય તો એ જ્ઞાની ક્યાંથી હોય? એટલે કહે છે કે આ ઉપદેશ દેનારો જીવ પોતે અપરિણામી રહી ઉપદેશ કરે છે, એના તો પરિણામ એવા થતા નથી જેવો ઉપદેશ આપે છે એવા, તે મહા અનર્થ છે. એમ વિમાસતા પૂર્વ આરાધન જાગૃત થાય એવો વિચાર કરી અને એમ આગળ જયારે એ વધે વિચારણામાં ત્યારે એને અંદરમાંથી બળ આવે કે ના ના, આમ ન હોય, આ માર્ગ કે છે આમ ન હોય. કેમ અત્યાર સુધી એ વિચાર નહોતો આવ્યો પણ આવો ઊંધો ઉપદેશ સાંભળ્યો એટલે તરત જ એ વાત આવી ગઈ. એટલે એમ કહે છે કે એમ વિમાસતા પૂર્વ આરાધન જાગૃત થાય અને ઉદય છેદી ભવાંત કરે, ભવનો અંત કરે, તેથી નિમિત્ત રૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો પણ આ બંધને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. એટલે નિમિત્ત છે એ કેવું છે? આમ જોવા જઈએ તો એ નિમિત્ત કેવું છે કે એને વિપરીત ઉપદેશ આપ્યો, પણ છતાં એને તો એ નિમિત્ત કારણ થયું કે વિપરીત ઉપદેશ આપ્યો એટલે એ વિપરીત ઉપદેશ છે એમ કરી અને પોતે સાચા માર્ગ તરફ વળી ગયો, એટલે એ રીતે એ નિમિત્ત થયું. તેથી નિમિત્ત રૂપ ગ્રહણ કરી તેવા ઉપદેશકનો, એવા ઉપદેશક જે છે એનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. એટલે બીજા ભંગમાં જે કહ્યું કે પોતે પોતાનો ભવાંત ન કરે અને ઉપદેશ આપે અને એ ઉપદેશ પામી અને બીજા ભવાંત કરે, એમાં પહેલો અર્થ કર્યો એમાં તો આચાર્ય ભગવાનનો અર્થ કર્યો કે જે એને હજી ભાવ બાકી છે એનો અર્થ કર્યો અને સાચો ઉપદેશ એમાં તો લીધો. પણ એમાં એક આ બીજી રીતે પણ વાત કરી કે સાચો ઉપદેશ ના આપનારો એવો હોય ને અને એવો ખોટો ઉપદેશ સાંભળીને પણ જે જીવ પૂર્વે આરાધના કરીને આવ્યો છે એને લાગી જાય એટલે પોતે સાચા માર્ગે વળી જાય
પણ એમાં નિમિત્ત કારણ શું થયું? સાચો ઉપદેશ નહીં, પણ ઊંધો ઉપદેશ મળ્યો એટલે પેલો જાગૃત થઈ ગયો કે ના ના આમ ન હોય, આમ ન હોય. એટલે એ અપેક્ષાથી એવો જે સાચો ઉપદેશ નથી આપતો એવા ઉપદેશકનો અહીંયા બીજા ભંગની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપદેશકનો પણ આ ભંગને વિશે સમાસ કર્યો હોય એમ લાગે છે. તો આ બીજો ભંગ થયો. ત્રીજો ભંગ, પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકર આદિ. આદિ કહ્યું છે એટલે બધા આવી ગયા. જે પોતે તરે છે અને બીજાને તારે છે. હરિયન પરમાત્માને નમસ્કાર હો, તીર્થંકર ભગવાનને નમસ્કાર હો, કેવડી પરમાત્માને નમસ્કાર હો, કે જે પોતે તરે છે અને એમની વાણી દ્વારા જ્ઞાન પ્રકાશ પામી અને આપણે તરીએ. એટલે જે પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકર આદિ, એ ત્રીજા ભંગમાં ગયા. વાહ. અને ચોથો ભંગ, કે પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે અભવ્ય કે દુર્ભવ્ય જીવ, એ પ્રકારે અહીંયા સમાધાન કર્યું હોય તો જીન આગમ વિરોધ નહીં પામે. આ ચૌભંગીમાં જે વાત લેવામાં આવી છે, ઠાણાંગ સૂત્રની અંદર જે વાત લીધી એને આ રીતે કૃપાળુદેવે સ્પષ્ટ કરી. ચોથા ભંગમાં એમ કે છે કે પોતે તરે નહીં અને બીજાને તારી પણ ન શકે તે અભવ્ય કે દુર્ભવ્ય જીવ, એ ચોથા ભંગમાં લીધા. તો એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જીનાગમ વિરોધ નહીં પામે, એટલે એમાં કોઈ વિરોધ આવતો નથી. એ રીતે સમાધાન કરવું એટલે એ રીતે સમજવું, એમ સમજતા જીનવાણીમાં કોઈ વિરોધ આવતો નથી. સુભાગભાઈએ પૂછાયું હશે કે આમાં અમુક વિચાર કરવા જઈએ છીએ તો કંઈક વિરોધ લાગે છે, તો કૃપાળુદેવે સ્પષ્ટ કર્યું કે આમ સમજશો તો વિરોધ નહીં આવે. અને છતાં પણ લખે છે કે આ માટે વિશેષ પૂછવા ઈચ્છા હોય તો પૂછશો એમ સુભાગભાઈને કહેશો. એટલે જેમની ઉપર પત્ર લખ્યો છે એ જવાબ બધો આપ્યો છે, સુભાગભાઈના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો છે. એ પછીથી 543મો પત્ર છે, આપણે લઈએ. મુંબઈ કારતક સંવંત 1951, તિથિ નથી લખી, કારતક મહિનાનો લખાયેલો પત્ર છે. કૃપાળુદેવ અહીંયા પણ લખે છે, હવે આ પત્ર કોઈ ઉપર લખાયો હોય એમ નથી લાગતું, છતાં પણ કદાચ એમ માની શકાય કે શોભાદાયી પ્રત્યે કે કોઈ પ્રત્યે લખાયો હશે. ઇન્ડેક્સની અંદર સ્પષ્ટ નથી કર્યું કે કોની ઉપર છે. 541માં પત્ર જેવું જ છે, બહુ ટૂંકું લખાણ છે. એમાં કૃપાળુદેવ લખે છે કે અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે એમ શ્રી ઋષભદેવ આદિ. એટલે ઋષભ આદિ લખ્યું છે ને, એટલે ઋષભદેવ ભગવાન આદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે, યાવત તથા રૂપમાં સમાયા છે. શું કહે છે કે અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે, એટલે બીજામાં એને તાદાત્મ્યપણું લાગે છે, તેમાં તન્મય થાય છે, પણ ખરેખર વાસ્તવમાં થતો નથી, એને એવો ભાસ થાય છે. જો ને સંગીતમાં તન્મય નથી થઈ જતા લોકો, તે મય થઈ જાય, તાદાત્મ્યપણું લાગે, પોતાપણું એમાં એટલું બધું લાગે. શરીરમાં લોકોને ખૂબ જ તાદાત્મ્યપણું એટલું બધું હોય કે આ વાત ન પૂછું, બીજી કોઈ વિચારણા જ હોય નહીં, આત્માની તો ખબર જ ન હોય, એવા તો કેટલાય લોકો, મૂળ લોકો, અને એને વિશેના અભિમાનો પણ કેટલા બધા હોય, એમાં એમાં જ હોય. તો અનેક પદાર્થો સંબંધી તાદાત્મ્યપણું જીવોને હોય છે જુદી જુદી રીતે. તો એ અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે તો એ તો ખરેખર ભાસ છે, તાદાત્મ્યપણું અન્ય વિશે થઈ શકતું નથી. કેમ કે જ્ઞાન
જ્ઞેય માત્ર ને જાણે એને જ્ઞાન કહેવામાં આવે. છદ્મસ્થને જે જ્ઞેય એની સામે છે, એટલે જે જ્ઞેય એને ઇન્દ્રિય દ્વારા જણાય છે, એનું એ જ્ઞાન કરે છે. વાસ્તવમાં એ જ્ઞેય જણાય છે માટે જ્ઞાન કરે છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાનનો સ્વભાવ તો જ્ઞેયથી સ્વતંત્રપણે જ પરિણમી રહ્યો છે. જ્ઞેયની અપેક્ષા વિના જ જ્ઞાન તો થઈ રહ્યું છે. તે છતાંય છદ્મસ્થને એવો હોય છે કે સામે જે જ્ઞેય હોય તો એના સંબંધીનું એને જ્ઞાન થાય. હવે એવું જ્ઞાન થાય તો એ જ્ઞેયની અંદર તે રૂપ કેવી રીતે થાય? એ તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવે રહી અને જ્ઞાન કરે છે. તો કોઈ સામ્ય પદાર્થ છે એમાં તન્મય થાય, કઈ પણ જે ચાલી રહ્યું છે એમાં પણ તે મય થવું, તો એ તો એનાથી જુદું છે. તો એની અંદર આત્મા તે મય થતો નથી. તન્મય થઈ શકાય એવી એક જ વસ્તુ છે, પોતાનું સ્વરૂપ. પોતાના સ્વરૂપને જ્યારે એ જાણે છે તો તેની સાથે એ તન્મય થઈ શકે છે, તન્મય થઈ જાય છે. તે રીતે જ જાણે છે પોતાના સ્વરૂપને. વાસ્તવમાં ખરેખર નિશ્ચયથી જાણે છે એમ કહીએ ત્યારે સમજી જ લેવાનું કે સ્વરૂપ સાથે તન્મય થઈને જાણે, તે મય થઈને જાણે. કેમ કે એક જ દ્રવ્યમાં જ્ઞાન જે છે અને પોતે અનંત ગુણ રૂપ પોતાનું સ્વરૂપ છે, એનો જે ભાવ છે, એ બંને વસ્તુ એક જ દ્રવ્યને વિશે છે. તો એ જ દ્રવ્યને વિશે, એ પોતાના દ્રવ્યને વિશે તન્મય થઈ જાય, એટલે બે પણ રહે નહીં, તે રૂપે જ પરિણમી જાય. જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી જવું, એનું નામ સ્વ સાથે તન્મયપણું, એનું નામ સ્વાનુભૂતિ. અને એવું તન્મયપણું, તદ્રૂપપણું અથવા તો નિર્વિકલ્પ ધ્યાન જેમાં કોઈ દ્વેત નથી, એવી દશા તો સ્વ સાથે થઈ શકે, પર સાથે થઈ શકતી જ નથી. પણ છતાંય લોકોને એમ છે કે બારમાં કોઈ વસ્તુ સાથે એ તન્મય થઈ ગયા, તદ્રુપ થઈ ગયા, એવું તાદાત્મપણું, તેમાં આત્મપણું, તે પદાર્થમાં પોતાપણું, એટલું બધું થઈ જાય. તો એ જે લાગે છે એ તો ભાસે છે. તો એના ઉપરથી ઉપદેશ આપે છે કે ભાઈ એને છોડીને તું તારા સ્વરૂપ સાથે તન્મય થઈ જા તો ભવનો અંત થઈ જશે. એટલે કહે છે કે અન્ય સંબંધી જે તાદાત્મપણું ભાસુ છે તે તાદાત્મપણું નિવૃત્ત થાય. એ તાદાત્મપણું નિવૃત્ત થાય એટલે કે એની દ્રષ્ટિ છૂટી જાય અને એમાં જે એક રૂપતા ભાસે છે, જેમ કે શરીર સાથે તાદાત્મપણું છે ને એમાં એક રૂપતા ભાસે છે, એ છૂટી જાય. એ છૂટી જાય તો એ સ્વરૂપ તરફ વળે ને. પણ હવે પરમાને પરમા એકાગ્રતા કરવા અને એમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરતો હોય તો પછી નિવૃત્ત ક્યાં છે? એનો ઉપયોગ જ બારમાં રોકાઈ ગયો છે. એની માન્યતા એ મિથ્યા છે કે બારમાં બીજેથી ક્યાંકથી પોતાને સુખની પ્રાપ્તિ થાય છે. અમે તો ભક્તિમાં લીન થઈ ગયા. ભાઈ તું લીન ન થાય, તું ભક્તિમાં લીન નથી થતો, તું સંગીત ને માણે છે, તું સંગીત ને માણે છે. એ જ ભક્તિ ગીતને કોઈ કર્કશ અવાજે બોલતું હોય કોઈ વૃદ્ધ તો તને નથી ગમતું. એનો અર્થ શું? ભક્તિના શબ્દો તો એના એ જ છે, પણ પેલા કોઈ વૃદ્ધનો અવાજ બેસી ગયો હોય અને પછી એ વાત એ રીતે બોલે, એમાં સ્વર પણ બરાબર ન હોય, અને તો તને નથી ગમતું તો તું કેમ લીન નથી થતો? એટલે તને સંગીત ગમે છે એટલે તું એમાં લીન થઈ ગયો એમ કહે છે. એવું અનેક પ્રકારે બારમાં જીવને તન્મયપણું, તદ્રૂપપણું, તેપણું થાય છે. તો ત્યાંથી એને નિવૃત્ત થવું જોઈએ અને સ્વરૂપ તરફ વળવું જોઈએ. એટલે કહે છે કે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે એમ શ્રી ઋષભદેવ આદિ અનંત જ્ઞાની પુરુષો કહી ગયા છે. ત્યાંથી એ નિવૃત્ત થાય તો પછી બીજે ક્યાં જવાનો છે? બારમાં ક્યાંય નથી તો પછી સ્વરૂપમાં જ જવાનો છે. અને જયારે સ્વરૂપમાં જાય છે તો પોતે પોતાના સ્વરૂપને મુક્ત જ અનુભવે છે, એને બંધાયેલું કઈ અનુભવતો નથી. તમને દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને પૂછશો તો કહેશે શું અનુભવમાં આવ્યું? આપણે તો ગોખણ્યું જ્ઞાન બોલી જઈએ કે અને આનંદનો અનુભવ થયો, પણ બીજી વાત એને પૂછો તો ખબર પડશે.
કે એને બંધાયેલો આત્મા અનુભવમાં નથી આવતો કે મારા આટલા કર્મ છે, એમ નથી થતું. કે એને અલ્પજ્ઞતા કે કોઈ પણ રીતે અલ્પ પણ એને અનુભવમાં આવે છે એવી કોઈ વાત હોતી જ નથી. મુક્ત સ્વરૂપ, પોતાનું મુક્ત સ્વરૂપ જ અનુભવમાં આવે છે. આ હું એ મુક્ત છે, બંધાયેલું નથી. એટલે એટલી વાતમાં કૃપાળુદેવે તો બધી વાત કરી દીધી કે તું સ્વરૂપ તરફ વળી જાય તો તને તારા તારો આત્મા અનુભવમાં આવે. અને એ આત્મા કેવો છે? એ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. તો અનંત ગુણનું ભવન પણ અનુભવમાં આવે, આનંદ પણ અનુભૂતિ પણ થાય. એ મુક્ત છે. એને પછી વર્તમાન પર્યાય છે, એ વર્તમાન પર્યાય નું લક્ષ છૂટી જાય, વર્તમાન પર્યાયથી પોતે જુદો પડી જાય. એટલે વર્તમાન પર્યાય તો પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે, બંધાયેલા કર્મને કારણે ઉપાધિ છે. તો હવે એ ઉપાધિથી પોતે જુદો પડી ગયો કે પોતાનું સ્વરૂપ જ નથી. એટલે એમ પોતે મુક્ત જ છે. અને એમ ઋષભદેવ આદિ અનંત જ્ઞાની પુરુષો, એવા તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, અનંત, બધા એમ જ કહી ગયા છે. અને એમ કહી ગયા છે એટલું જ નહીં, પણ બીજું વાક્ય પાછું લખ્યું છે કે યાવત તથા રૂપમાં સમાયા છે, એવા જ મુક્ત રૂપમાં સમાયા છે, મુક્ત સ્વરૂપ થયા છે એમ કહ્યું છે. અને એ જ રીતે મુક્ત સ્વરૂપ થયા છે. બહુ સરસ વાત છે. તો એ 543 નું વચનામૃત થયું. હવે એ પછીથી 544 નું વચનામૃત છે તે આપણે લઈએ. આ સુભાગભાઈ પ્રત્યે પત્ર લખાયો છે. કૃપાળુદેવ લખે છે, મુંબઈ કારતકવત દેરસ રવિવાર સંવત 1951. આપનો પત્ર પહોંચ્યું છે, અત્રે સુખવૃત્તિ છે. જ્યારે પ્રારબ્ધ ઉદય, પ્રારબ્ધ એટલે લખ્યું છે ને, એટલે પ્રારબ્ધ ઉદય, પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે. પ્રારબ્ધનો ઉદય એવો વધતો હોય કે દ્રવ્ય એટલે આ બીજી બધી લક્ષ્મી વગેરે આ બધા જે કારણોમાં એ પ્રારબ્ધનો ઉદય નિર્બળ હોય, એટલે તમારો ઉદય એવો વર્તો હોય, કર્મનો ઉદય એવો વર્તો હોય કે તમને એ ન પ્રાપ્ત થાય. એમ વેપાર ધંધામાં તમે કરો તો તમને એવો મોટો લાભ વગેરે ન થાય. દ્રવ્યાદિ એ કહ્યું છે ને, દ્રવ્યાદિ શબ્દ મૂક્યો છે એટલે પ્રારબ્ધ દ્રવ્ય આદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે. વિશેષ પ્રવૃત્તિ તે સંબંધી કરવી ન જોઈએ. અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી જોઈએ. આજુબાજુની ઘણી સંભાળથી કરવી જોઈએ. એટલે આ સામાન્ય ઉપદેશ આપ્યો છે કે ભાઈ તમારા, ઘણી વાર અહીંયા નથી કહેવામાં આવતું કે તમારા અત્યારે ગ્રહો બરાબર નથી એમ કહે છે ને જ્યોતિષી વગેરે, એટલે તમને આમાં લાભ નહીં થાય, તમે આમાં ના પડશો, આવું પણ કહેતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે. જ્યોતિષની સાચી વિદ્યા છે એ નિમિત્ત શાસ્ત્ર છે, ગમે તે જ્યોતિષની વાત નથી. કૃપાળુદેવને જ્યોતિષનું ઘણું જ્ઞાન હતું, ઘણું જ્ઞાન હતું. એટલે કહેતા ના હતા એકબીજાઓને કાંઈ વાત, પણ એમને તો ખ્યાલમાં આવતું હતું. એટલે સુભાગભાઈ પ્રત્યે લખે છે કે પ્રારબ્ધનો ઉદય એવો દ્રવ્યાદિ કારણમાં, વેપાર ધંધાની બાબતમાં, એ બધામાં, લક્ષ્મી પ્રાપ્ત કરવામાં, કે એ બધામાં જયારે એવો ઉદય નિર્બળ હોય એટલે ન પ્રાપ્ત થાય, સંયોગો એવા હોય કે જેમાં નુકસાન થાય, નફો ન થાય, લક્ષ્મી ન મળે, આવું હોય, એવા એવો ઉદય વર્તતો હોય, ને એ કૃપાળુદેવને તો ખ્યાલમાં આવ્યા વિના રહે નહીં. એટલે આમ તો સામાન્ય જ વાત કરી છે, બધાને ઉપયોગી થાય એ રીતે જ વાત કરી છે. કે છે કે એવું ઉદય હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન જોઈએ, અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી જોઈએ. એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે. બસ આમાંથી લાભ થશે, આમ લાભ થશે, તેમ લાભ થશે, એક જ વાતને પકડી અને એવી રીતે એ પ્રવૃત્તિ કરવી ન જોઈએ. આ વાત, આ એમનો સામાન્ય વ્યવહારિક ઉપદેશ છે. તો હવે એના વિશે કહે છે કે એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન, અમે એ વાત ઠસાવવા માંગતા હતા, અમે પ્રયત્ન કરતા હતા. તો કહે છે કે એ વાત ઠસાવવા પ્રત્યે અમારું પ્રયત્ન, છતાં
તમને તે વાત પર યથા યોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં. તમે એ વાતને બરાબર ગંભીરતાથી લીધી નહીં. એ વાત પર યથા યોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો. એટલે તમે એ વાતમાં ગંભીરતાપૂર્વક લીધું નહીં એમ કહેવાનો આશય છે. એટલે એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો, તમે ના લીધું એમ. છતાં પણ કહે છે કે તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણ ભાવ તમારાથી રખાય. છતાં અમે જાણીએ છીએ કે અમે લખ્યું હોય એના પ્રત્યે તમે ગૌણતા થયેલી હોય એમ ના હોય, ઉપેક્ષા કરી હોય એવું ન હોય. અમારે અમારી વાતની ઉપેક્ષા તો ના જ કરી હોય, કંઈક કારણ હશે તને. છતાં પણ એ આ જે વેપારની કે કોઈ દ્રવ્ય પ્રાપ્ત કરવાની વાતમાં તમે તમારા કર્મ જે છે એનો ઉદય તમને એવો હતો કે ન થાય તો તમારે ન કરવું, એ વાત અમે જે તમને વારંવાર ઠસાવવા માટે પ્રયત્ન કર્યો એ વાતને તમે કદાચ વિચારી પણ હશે, કંઈ પણ કર્યું હશે. કેમ કે અમારા જે વચન છે એના પ્રત્યે તમને કાંઈ ગૌણભાવ નથી, એ વાત અમે જાણીએ છીએ. એમ કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય એમ તો તમને હોય નહીં, એમ એ વાત અમે જાણીએ છીએ. એટલે કહે છે કે તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણભાવ તમારાથી રખાય, એમ જાણી અમે તમને ઠપકો લખ્યો નહીં. એટલે અમે ઠપકો ન લખ્યો કે તમે કેમ આમ કર્યું, કેમ કે અમે જાણીએ છીએ તમે ધ્યાન અમારી વાત તો વિચારી હશે જ, પણ છતાં એ પ્રમાણે તમારું ચિત્ત લાગ્યું નહીં અને તમે એમાં તમારા ગ્રહો બળવાન ન હતા અથવા તો તમને એવા ઉદય વિપરીત હતા, છતાં તમે એમાં વેપાર વગેરેમાં જોડાયા, એ સંબંધી વાત લખી છે. હવે કે છે કે તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. એટલે એ વાતને પહેલા ન માની હોય તો કઈ વાંધો નહીં, હવે ફરીથી એ વાતને તમે લક્ષમાં લો, અમને કાંઈ એમાં વાંધો નથી. તમે પહેલા ન માની હોય તો કઈ વાંધો નહીં, તથાપિ હવે એ વાત લક્ષમાં લેવામાં અડચણ નથી. મૂંઝાવાથી કઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી. બહુ સરસ વાત તો આ છે કે મૂંઝાવાથી કઈ કર્મની નિવૃત્તિ થઈ જાય. આપણને મૂંઝવણ થાય તો કર્મની નિવૃત્તિ થોડી થાય. કર્મનો બંધ પડ્યો છે એની જેટલી સ્થિતિ છે એટલી સ્થિતિ એ કર્મની રહેશે, એના ઉદયો રહેશે અને પછી ખરી જશે. એટલે આપણે મૂંઝાઈએ, ચિંતા કરીએ, આર્ધ ધ્યાન કરીએ, રૌદ્ર ધ્યાન કરીએ, ધમપછાડા ગમે તેટલા કરીએ, એથી જે કર્મ ઉદયમાં આવ્યું છે એ ચાલી જવાનું છે એમ નથી. શાંતિ રાખવી, ઉપાય કરવા, ન કરવા એમ નથી, પણ એમાં મૂંઝાવું નહીં અને સાચા ઉપાય કરવા. સૌથી સાચો જો કઈ ઉપાય હોય, કોઈ પણ કર્મના ઉદય વિપરીત એવા આવ્યા હોય તો એક જ ઉપાય છે કે તે મારા કર્મનો ઉદય છે, પૂર્વે મેં એવા ભાવ કર્યા હતા અને એનો સમય થશે ત્યારે ચાલ્યો જશે. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, પવિત્ર છું એમ વારંવાર પોતાના સ્વરૂપનો વિચાર કરવો, પ્રભુના સ્વરૂપનો વિચાર કરવો. એ પરમાત્મા આપના થકી મને જ્ઞાન પ્રાપ્ત થાય છે, આપ પૂર્ણ દશાને પામ્યા અને આપના થકી કેટલાય જીવો જ્ઞાન આરાધન કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે, એવા પરમાત્મા આપને હું નમસ્કાર કરું છું. અને મને ક્યારે આપની વાણીમાં આપે પ્રરૂપેલા માર્ગમાં ક્યારેય કોઈ શંકા ન થાય, અમારી શ્રદ્ધા અતૂટ જળવાઈ રહે કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છું, એમ હંમેશા વારંવાર વિચારણા કર્યા કરવી. તો આર ધ્યાન નહીં થાય, રૌદ્ર ધ્યાન પણ નહીં થાય, શાંતિ જળવાઈ રહેશે અને જે જે પેલું કર્મ ઉદયમાં આવ્યું છે એનો કાળ થતા ખરી જશે, નવા કર્મ બંધાશે નહીં એટલે નિર્જરા થશે. આ ઉપાય છે, મૂંઝાઈએ એમ નહીં, મૂંઝવણથી નહીં, પણ સાચો ઉપાય આ જ છે. બાકી જે વ્યવહારિક ઉપાય જે થતા હોય તે કરવા, પણ એમાં વ્યવહારિક ઉપાયથી એનું ફળ આમ આવશે આમ થઈ જશે એમ માની ના લેવું. એમ માનીને કરવામાં આવશે તો પછી ઈચ્છ્યું હશે, જેમ ઈચ્છા કરી હશે એ પ્રમાણે ફળ નહીં આવે તો પછી આર્ધ ધ્યાન થશે. એ વાત કૃપાળુદેવ અહીંયા લખી છે કે મૂંઝાવાથી કઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે
થતી નથી, એની અનુભૂતિ થતી નથી, આપણે જેમ ઈચ્છીએ એમ થતું નથી. અને આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે, એનાથી ઊંધું થઈ જાય છે, આર્ત ધ્યાન થઈ જાય છે. આર્ત ધ્યાન થવું એટલે શું? આર્ત ધ્યાનને તો કૃપાળુદેવ એમ કે છે કે આર્ત ધ્યાન કરવું એનો અર્થ એ થયો કે જ્ઞાનીના માર્ગ ઉપર પગ મૂકવો, એટલે કે જીનવાણીને આપણે લાત મારી દીધી, એને ફગાવી દીધી. આર્ત ધ્યાન ભગવાનની વાણી જેને સાંભળી છે એ આર્ત ધ્યાન કરે, આર્ત ધ્યાન ન કરીએ. બહુ સરસ વાત છે આમાં તો. આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. આર્ત ધ્યાન થાય તો એમ થાય, આપણે જીનવાણીનો આટલો અભ્યાસ કરીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ, બધું બરાબર જેમ છે તેમ માનીએ સ્વીકારીએ, તો આર્ત ધ્યાન થાય નહીં. સાચો સ્વીકાર થયો એને આર્ત ધ્યાન થાય નહીં, અને છતાંય એ આર્ત ધ્યાન કરે તો એનો અર્થ શું થયો? એને પ્રભુની વાણીને ફગાવી દીધી. આર્ત ધ્યાનમાં તો એમ જ થાય ને, એને પ્રભુની વાણીમાં વિશ્વાસ નથી, જીનવાણીમાં એને વિશ્વાસ નથી, એટલે આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાન ન થવું જોઈએ, એટલે એ વાત લખી છે. જો મૂંઝાવાથી કઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી, અને આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે, આવું થઈ જાય. આર્ત ધ્યાન થાય અને એ તો જ્ઞાનીના માર્ગ પર પગ મૂક્યો એમ છે. તે વાત સ્મરણ રાખી જ્ઞાન કથા લખશો, એટલે આ વાતને તમે સ્મરણમાં રાખી અને બીજી વાત ન લખશો, જ્ઞાનની વાત લખશો, જ્ઞાન કથા લખશો, એટલે કે તમે હવે આવી વાત કઈ લખશો નહીં, એ વાતમાં તમે પડશો નહીં, શાંતિ ને ધીરજ રાખો ને જ્ઞાન કથા લખો. જયારે જ્ઞાન કથા લખો એમ કહ્યું છે તો એમાં ગોપાળદેવનો આશય એવો જ છે કે તમે જ્ઞાન કથા ક્યારે લખો? કે તમે જયારે એવી વિચારણા કરો ત્યારે, એટલે તમારા અંતરમાંથી આ જે ગોળાતી વાત હોય, કઈ વિપરીત સંયોગોને કારણે કઈ ધનનો વ્યય થઈ ગયો વેપાર ધનમાં, કે નુકસાન થયું, એવી સુભાગભાઈને એવી કઈક દશા વર્તી હતી, એટલે એ સંબંધીનું માર્ગદર્શન કૃપાળુદેવ પાસે માંગતા હતા, તો કૃપાળુદેવે એ જુદી જુદી રીતે એમને સમજાવ્યું હતું કે મારી પાસે તમે એ માર્ગદર્શન ન માંગશો, એને બદલે જ્ઞાન કથા લખો એમ કે છે. એ વાત સ્મરણમાં રાખી જ્ઞાન કથા લખશો. વિશેષ આપનું પત્ર આવેથી આ અમારું લખવું તમને સહજ કારણથી છે, એ જ વિનંતી. બસ એમના પ્રત્યે એવો ભાવ હતો ને, એટલે સહજ એ વાત એમને ઉપદેશની વાત કૃપાળુદેવથી લખાવી હતી. તો આ રીતે આપણે 544મો પત્ર પણ અહીંયા પૂરો કરીએ છીએ, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.